હા ફ્રેન્ડ જય 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 દ્વારકાજી દ્વારકાના જે ઓખા મંડળનો ચારણ સમાજ છે અને પ્રાંત અધિકારી સાહેબને જેમના દ્વારા આવેદન દેવામાં આવ્યું છે વધુ વિગત આપણી સાથે દેવરામભાઈ છે આ દેવરામભાઈ પાસેથી જાણીએ અમે આ ત્રણ ચારણ સમાજ આખું પ્રાંત સાહેબની ઓફિસે ભેગા થયા આ આયોજન પત્ર આપ્યું છે પ્રાંત સાહેબને મુન્દ્રાની અંદરમાં અમારા બે ચારણ સમાજને પોલીસ ખાતે મારી નાખવામાં આવ્યા છે એક ત્રણે મરણ પથ્થરીએ પડ્યો આની તાત્કાલિક ધોરણે આ ત્રણ પોલીસવાળાને ધરપકડ થાય અને આને જે સરકાર સજા આપે એમ એવી અમારી નંબર વિનંતી છે ચારણ સમાજ તરફથી જેમ બને એમ તાત્કાલિક આની સજા થાય એવી અમારી નંબર વિનંતી આ ત્રણેય આયોજનપત્ર પ્રાંત સાહેબને અમે આપ્યું છે ચારણ સમાજ તરફથી ઓખા મંડળનું આખું ચારણ સમાજ ભેગું થયું જ અને અમે આ આયોજન આયોજનપત્ર આપ્યા છે જેમ બંને માની તાત્કાલિક મુદ્રાની અંદરમાં આ બે જણાને ન્યાય મળે એવી અમારી નંબર વિનંતી જય હિંદ જય ભારત ખાસ જે સમઘોઘા ગામ અને મુન્દ્રા તાલુકો અને કચ્છનો જે બનાવ છે તે બાબતે જે આવેદન દ્વારકામાં આપવામાં આવ્યું છે વધુ જે આગલા દિવસોમાં શું આપનો આ જે કાર્યક્રમ રહેશે આંદોલન આ અમે તો જે અમારા વડીલો આદેશ કરશે અમારા વડીલો આદેશ કર છે એટલે અમે મુન્દ્રાની અંદરમાં જો આનો જેમ બને એમ તાત્કાલિક આની તાત્કાલિક ધોરણે આની ધરપકડ થાય જો ધરપકડ આની ત્રણ જણાની ના થઈ તો આમાં ઓખા મંડળ આખું મુન્દ્રાની અંદરમાં નહીં સમાય ચારણ સમાજ એક છે ને એક રહેવાનું છે જેમ બને એમ આની તાત્કાલિક ધરપકડ થાય એવી અમારી વિનંતી છે પછી અમારે પ્રદીપસિંહ ઝાલાને અત્યારે અમે નંબર વિનંતી કરીએ પોલીસ ખાતાને તાત્કાલિક આની આદેશ કરે ને આને ગમે અહીંયાથી ગોતી લે કોઈ પાતાળમાં ઉતરી નથી ગયા નથી વિદેશમાં ભાગી ગયા તો નથી ક્યાં આ કામ ક્યાં વયા ગયા આ છે એટલામાં ને એટલામાં પણ આને કંઈક થોડું કાકરું થોડુંક તમે ગાંધીનગરમાં બેઠા બેઠાજો એવી અમારી નંબર વિનંતી જેમ બને એમ તાત્કાલિક છત્રીન દીકરો ચારણના દીકરાને આ પહેલી રેકાર્ડ થઈ આવું ક્યાં બહેનું નથી અને જેમ બને એમ તાત્કાલિક ધોરણે આની ધરપકડ થાય એ અમારો નંબર વિનંતી ચારણ સમાજની એટલી અમે વિનંતી કરીએ જય હિન્દ જય ભારત હજી પણ આગેવાનું છે કાકા શું કેશો આજે બનાવો બન્યો છે એમ બાબતે આ જે થયું છે બહુ ખોટું થયું છે આની જલ્દીની જલ્દી જે કાર્યવાહી પોલીસ ખાતું કરે એ અમારી નંબરે વિનંતી છે અત્યારે અમે જે અમુક અમુક પ્રતિનિધિઓ જે આવ્યા છે જે અત્યારે આવેદનપત્ર દેવા માટે બાકી જો આનો જો વધારે ડીલ કરશે તો વધારે પણ આમાં બધા ભેરા થશે જેમ બને એમ જે વહેલું કાર્યવાહી કરે પોલીસ ખાતું અને આની ધરપકડ કરે એ જ અમારી વિનંતી છે હજી પણ આપણી સાથે આગેવાન છે એમની પાસેથી જાણીએ જે દુર્ઘટના બની છે સમા ઘોઘાની અંદર એ ઘટનામાં જે દુર્ઘટના થઈ છે એ દુઃખની વાત છે બહુ દુઃખની વાત છે અને આ જે ગુનેગાર છે એને તાત્કાલિક સજા મળવી જોઈએ અને નહીં મળશે તો વધારે આક્રો આંદોલન થશે અને આજે અમે દ્વારકા ભેગા થયા છે અને આવેદનપત્ર આપ્યું છે અને જલ્દીમાં જલ્દી એની તપાસ થાય અને કાર્ય કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે